આજથી શહેરની શાળાઓમાં વેકેશન એસટી વિભાગે પંદરસો એક્સ્ટ્રા બસો ને લીલી ઝંડી આપી શહેરના થિયેટરો આજથી સો ટકા ક્ષમતા સાથે ખુલ્યા પાંડેસરામાં તસ્કરોએ ગેસ કટરથી એટીએમ કાપી એકત્રીસ લાખની કરી ચોરી સથાણામાં સત્યા ટાયર્સમાં ભીષાણા છ સ્ટેશનની બાર ફાયરની ગાડીઓ દોડતી થઈ સાયણમાં ચોથા માળની ગેલેરીમાંથી બે વર્ષનું બાળક નીચે પટકાતા મોત લોખંડના સળિયા ચોરી કરવા જતા બે ચોરને લોકોએ પકડી પાડી મેથી પાક આપ્યો સમાચારો વિગતે જોઈએ દિવાળી વેકેશન પડતા જ મોટી સંખ્યામાં લોકો વતને જોવા માટે રવાના થશે તે દરમિયાન આ લોકોએ તેના વતને પહોંચાડવા માટે દર વર્ષે દિવાળીના સમયે સુરત એસટી વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે જ્યારે આજે ગૃહમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા આ એક્સ્ટ્રા બસોને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી દિવાળીના તહેવારોને ધ્યાનમાં લે વતન જવા માટે લોકોની સુવિધા માટે સુરત એસટી વિભાગ દ્વારા આજથી તારીખ ત્રણ નવેમ્બર દરમિયાન પંદરસો એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે લંબે હનુમાન મંદિરની સામે આવેલ એસટી વિભાગ દ્વારા આજ રોજ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કૃષિમંત્રી મુકેશભાઈ પટેલ શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડિયા પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી આર પાટીલ તથા ધારાસભ્યોના હસ્તે લીલી ઝંડી આપીને બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ એક્સ્ટ્રા બસોની સેવાના કારણે લોકો સમય વતને પહોંચી શકશે તેમજ લોકોને આર્થિક રીતે લાભ થશે

ખાસ કરીને સૌરાષ્ટ્ર જતા લોકો પોતાના વાહનને લઈ જવામાં આવે છે જોકે પોતે જાતે વાહન ચલાવીને વતને લઈ જવાની જગ્યાએ પાર્સલ કરાવતા હોય છે જેથી ટ્રાન્સપોર્ટરમાં ટુ વ્હીલર વાહનોને પાર્સલ કરાવવા માટે સંખ્યામાં વધારો થયો છે તેમાં ટ્રાન્સપોર્ટરોને ત્યાં ટુ વ્હીલરનું પાર્સલ કરાવવામાં આવી રહ્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સિનેમા હોલ ખોલવા માટે સરકાર દ્વારા પરમિશન આપવામાં આવી હોવા છતાં ફિલ્મો સારી ન આવતી હોવાના કારણે લોકો ફિલ્મો જોવા માટે આવી રહ્યા ન હતા જેના કારણે શહેરની સિનેમા ઇન્ડસ્ટ્રીઝને અંદાજે બસો કરોડથી વધારે નુકસાન ગયું છે પંદર માર્ચ બે હજાર વીસ બાદ પાંચસો પંચાણું દિવસ પછી ત્રીસ નવેમ્બરના રોજ સો ટકા કેપેસિટી સાથે ખુલી રહ્યા છે ત્યારે ફિલ્મો પણ આવી રહી હોવાથી ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથ મળે તેવું સુરતના થિયેટર ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો કરી રહ્યા છે શહેરના નાના મોટા મળીને પંદર જેટલા મલ્ટીપ્લેક્સ છે જેમાં કુલ સિત્તેર સ્કીનો છે સામાન્ય દિવસોમાં જ્યારે થિયેટરોમાં ફિલ્મો આવતી હોય છે ત્યારે એડવર્ટાઇઝ પણ આવે છે થિયેટરો બંધ હોવાથી એડવર્ટાઇઝનો પણ બિઝનેસ બંધ હતો થિયેટરોના ફ્રૂટ કોલ એડવર્ટાઇઝર સહિત સુરતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને બસો કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે છેલ્લા બે ત્રણ મહિનાથી સરકાર દ્વારા મલ્ટીપ્લેક્સ અને થિયેટરો સાહીઠ કેપેસિટી સાથે ખોલવાની પરવાનગી આપી છે પરંતુ લોકો થિયેટરો અને મલ્ટીપ્લેક્સ સુધી ફિલ્મો જોવા માટે આવતા ન હતા થિયેટરોમાં ફિલ્મો સારી ન આવતી હોવાના કારણે સાહીઠ ટકા કેપેસિટી હોવા છતાં માત્ર વીસથી ત્રીસ ટકા જ સીટો ભરાતી હતી શહેરના મલ્ટીપ્લેક્સના મેનેજરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સિનેમા હોલ સાહીઠ કેપેસિટી સાથે ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ ફિલ્મો સારી ન હોવાના કારણે લોકો ફિલ્મો જોવા માટે આવતા ન હતા પરંતુ હવે મોટી ફિલ્મો બેક ટુ બેક રિલીઝ થશે એટલે લોકો થિયેટરમાં ફિલ્મો જોવા માટે આવશે અને ફરી થિયેટર ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઈ જશે ડાયમંડ સિટી સુરતમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે તસ્કરોએ એટીએમ ને નિશાનો બનાવી ગેસ કટર થી કાપીને લાખો રૂપિયાની ચોરી કરી હતી એટલું જ નહીં ચોરોએ પોતાની ઓળખ છુપાવવા માટે સીસીટીવી કેમેરા પર સ્પ્રે મારી દીધો હતો આ બનાવ સામે આવતા જ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં એટીએમ ને ગેસ કટર થી કાપી એકત્રીસ લાખની ચોરી કરી કેટલાક અજાણી અહીસમો ભાગી જતા પોલીસ સોડતી થઈ ગઈ છે તસ્કરોએ ગુરુવારની રાત્રે એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારી પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે એસબીઆ બેંકમાં જે રીતે ગેસ કટરથી એટીએમ કાપી લાખો રૂપિયાની ચોરી કરાય છે તેની પાછળ બહારની ગેંગ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે દિવાળી પહેલા જ ચોરોએ એટીએમને ટાર્ગેટ બનાવી રૂપિયા એકત્રીસ લાખની ચોરીને અંજામ આપતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક પ્રશ્નો ઉભા થયા છે હાલમાં તો પોલીસે મુંબઈ બ્રાન્ચના સર્વરમાંથી સીસીટીવીની કોપી મંગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે સરથાણા વિસ્તારમાં આવેલ સત્યા ટાયર્સના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી આ ભીષણ આગની જાણ થતાં જ છ ફાયર સ્ટેશનની બાર ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા સરથાણા પોલીસ સ્ટેશનથી કેનાલ તરફ જતા રોડ પર આવેલ સત્યા ટાયર્સમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગી હતી જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી જ્યારે આગની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી જોકે આગ ધીમે ધીમે પ્રસરતા વિકરાળ બની હતી જેથી અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓને પણ બોલાવવાની જરૂર પડી હતી આ ભીષણ આગ પર કાબુ લેવા માટે ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો જ્યારે આ વિકરાળ આગ પર કાબુ લેવા માટે છ ફાયર સ્ટેશનની કુલ બાર ગાડીઓ કામે લાગી હતી વિકરાળ આગને પગલે ફાયર જવાનોની સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા જોકે આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી સુરતના સાયણની સિદ્ધવિનાયક સોસાયટીમાં એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી માતા રસોઈ બનાવતી હતી તે વખતે ચોથા માળની ગેલેરીમાં રમતા બે વર્ષના બાળકનું નીચે પટકાવવાથી મોત નીપજ્યું હતું માતાની નજર સામે સર્જાયેલી કરુણ દુર્ઘટનાને લઈ પરિવાર તાત્કાલિક બાળકને સિવિલ લઈ આવ્યું હતું જે તેને તબીબોએ મૃત જાહેર કર્યું હતું મોટી દીકરી બાદ જન્મેલા એકના એક દીકરાના મોતને લઈ સિવિલ હોસ્પિટલમાં પરિવારે હૈયાફાટ તૃદન કર્યું હતું

હાલ પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે ઓલપાડ પોલીસે પોસ્ટમોર્ટમ વગર બાળકનો મૃતદેહ અંતિમ વિધિ માટે પરિવારને સોંપી દેવાયા સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે મેડિકલ ઓફિસર ડોક્ટર એમસી ચૌહાણે જણાવ્યું હતું કે જો મૃતકની પડવાની હિસ્ટ્રી હોય તો પોસ્ટમોર્ટમ કરવું જોઈએ સુરતના રાંદે રામનગરની એક સોસાયટીમાં લોખંડના સળિયા ચોરી કરવા ઘુસેલા બે મિત્રોને સોસાયટી વાસીઓએ રંગ્યા હાથે ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો એટલું જ નહીં પણ બંને ચોરોને પોલીસને સોંપી દેતા બંનેને સારવાર માટે સિવિલ લવાયા હતા જય જણાવ્યું હતું કે કડિયા કામ કરીએ છીએ મજૂરી કામ પર જવા માટે રિક્ષા ભાડાના રૂપિયા ન હતા એટલે ચોરી કરવા નીકળ્યા હતા પોલીસે જણાવ્યું કે પકડાયેલા બે ચોર પૈકી એક જાવીદ ફિરોઝ મિયાણી અઢાર વર્ષનો અને એકલવાયુ જીવન જીવે છે જ્યારે બીજો એઝાઝ અબ્દુલ શેખનો પત્ની સાથે રહેતો હોવાનું હાલ બહાર આવ્યું છે બનાસકે ત્રણ વાગે રામનગર પાસેની વિશ્વકર્મા સોસાયટીમાં લોખંડની ચોરી કરવા ઘુસ્યા હોવાની કબૂલાત કરી છે લોકોએ ફટકારતા ઈજાગ્રસ્ત બંનેને સારવાર માટે સિવિલ લવાયા છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે બે ચોરી કરવાના ઈરાદે ઘુસ્યા બાદ રંગે હાથે ચડપાયા હતા બુમા બુમ થઈ જતા લોકોએ ફટકાર્યા છે ત્યારબાદ પોલીસ બોલાવી સોંપી દીધા હતા બંને રીટા હોવાનું લાગતું હતું પકડાયેલા પૈકી એક ચોરે જણાવ્યું કે બંને કડિયા કામ કરીએ છીએ મજૂરી કામે જોવા માટે એક પણ પૈસો ન હતો એટલે મળસ્કે ચોરી કરવા ઘુસ્યા હતા લોખંડના એક બે સળિયા મળી ગયા હોત તો વેચીને સો થી એકસો પચાસ રૂપિયા લઈ સવારે કામે જવાનું આયોજન કર્યું હતું રાંદેર પોલીસે હાલ તપાસ હાથ ધરી છે પ્રથમ ડોઝનું સો ટકાથી વધુ રસીકરણ નોંધાવનારી પાલિકાના જ કર્મીઓ સો ટકા વેક્સિનેટ થયા નથી પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી ગઈ મિટિંગમાં આ બાબતે ભારે ઓહાપોહ સર્જાયો હતો એક તબક્કે દિવાળી ન હોતો આ કર્મીઓના વેતન રોકી દેવા સુધીની કાર્યવાહી પણ તૈયારી હતી જો કે આવા કર્મીઓની રજા મોકૂફ રાખી જ્યાં સુધી ફાઇનલ વેક્સિન સર્ટિફિકેટ રજૂ ન કરાવે ત્યાં સુધી નવી રજા મંજૂર ન કરવા વિભાગીય વડાઓને સૂચના અપાઈ છે આ સાથે હવે સરથાના નેચર પાર્કમાં મુલાકાતીઓના પ્રવેશ પહેલા વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત કરવા પણ સૂચના અપાઈ છે સરથાના નેચર પાર્કમાં પ્રવેશ ટિકિટ માટે ફરજિયાત ઓનલાઈન બુકિંગ કરાવવાના નિયમના અમલ બાદ સ્માર્ટફોન યુઝ ન કરતા લોકો પરેશાન છે ટિકિટ કાઉન્ટર પર ભીડ ન થાય તે માટે બનાવેલા આ નિયમના લીધે બુકિંગ વગર પહોંચી જતા પરિવારને ધક્કો પડી રહ્યો છે જેના કારણે ત્રેપન હજાર એકસો સિત્યોતેર મુલાકાતીઓ નોંધાયા છે જેમના થકી પાલિકાને ચૌદ લાખ તોતેર હજાર રૂપિયાની આવક થઈ છે હવે ઓનલાઈન ટિકિટ બુકિંગ વખતે ફરજિયાત વેક્સિન સર્ટિફિકેટ પણ અપલોડ કરવું પડશે તેના વગર ટિકિટ જ બુક થશે નહીં તેમ પાલિકાએ જણાવ્યું હતું સુરતમાં તબીબની બેદરકારીથી કિશોરનું આક્ષેપો કિશોર આલમ ને સારવાર માટે સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાયો હતો સારવાર ચાલતી હતી ત્યારે સવારે કિશોરનું હોસ્પિટલના બીછાને મોત નીપજ્યું હતું જ્યાં તબીબોએ પરિવારને એમ જણાવ્યું હતું કે પરવેશના મગજની નસ ફાટી જતા તેનું મોત નીપજ્યું છે જેને લઈ પરિવારમાં રોષ જોવા મળ્યો હતો અને ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયો હતો ડોક્ટર દ્વારા કિશોરના સ્વાસ્થ્ય અંગેની વિગત છેલ્લે સુધી છુપાવવામાં આવી હોવાનું પરિવારના લોકોએ જણાવ્યું હતું ઉદના સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ સિટી ઇન્ડસ્ટ્રીઝના ખાતામાં બે કારીગરો વચ્ચે થયેલા ઝઘડામાં એકે બીજાને ઢીક મૂકીનો માર મારી ધક્કો મારતા મશીન સાથે અથડાયેલા કારીગરનું મોત નીપજ્યું હતું બનાવને લઈ ઉદના પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ઉદના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે રહેતા હેમંત ગોરાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ઉદના સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ સિટી ઇન્ડસ્ટ્રીઝમાં ખાતામાં કામ કરે છે જ્યાં બે કારીગરો રઘુ કેદારી ગાચુલા અને દિનેશ શિવજી યાદવ વચ્ચે દોરાના કોણ માટે ઝઘડો થતા દિનેશ યાદવે રઘુ કેદારી ગાચુલાને ઠીક મૂકીનો માર મારી ચોરથી ધક્કો મારતા રઘુ મશીન સાથે અથડાતા તેને માથામાં ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું હાલ તો બનાવને લઈ ઉદના પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બીમારીઓમાં લોકોના લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે જેથી બીમારી લાચારી ન બને તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઓ શરૂ કરાઈ છે જેના કાર્ડ કાઢી આપવા માટે પાલ ખાતે એક કેમ્પ યોજાયો હતો જે કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો બીમારી કેટલાક ગરીબ અને શ્રમજીવીઓ માટે લાચારી બની જતી હોય છે અને તેઓ દેવાદાર બની જતા હોય છે ત્યારે મોંઘેરી સારવાર પણ મફતમાં દેશવાસીઓને મળે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરાઈ હતી જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લે તે માટેનો અનેક યોજનાઓ પણ કરાઈ હતી ત્યારે સુરતના પાલગામ ખાતે આવેલ સમર્થ સર્કલ પાસે મીના બજારમાં આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો સુરેશભાઈ પટેલ વોર્ડ નંબર દસનો નગરસેવક છું અને અહીંયા નરેન્દ્રભાઈની જે ઈચ્છા હતી કે સામાન્ય સામાન્ય માણસ સુધી પહોંચવું એ બહુજન અને બહુજન સુખાઈના કાર્યથી નરેન્દ્રભાઈના પ્રેરિતથી જે આયુષ્યમાન ભારત કાર્ડનું જે અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે અમારો કેમ્પ દસ વાગ્યાથી સ્ટાર્ટ થયો છે અત્યાર સુધીમાં દસ ફેમિલીને કાર્ડ અમે આપી ચૂક્યા છે અને કુલ ત્રણસો ફેમિલીને અહીંયાથી કાર્ડ આપવાના છે અને અમારો વોર્ડ વિધાનસભા જેટલો મોટો વોર્ડ છે એટલે દર પંદર દિવસે આ કેમ્પનું અમે અહીંયાથી આયોજન કરેલું છે સુરત શહેરમાં લોકો ટ્રાફિક અને સ્વચ્છતાને લઈ જાગૃત બને તે માટે ખાસ એનસીસી કેડર્સ દ્વારા રેલી યોજવામાં આવી હતી અઠવા આવેલ સર કોમર્સ કોલેજના એનસીસી યુનિટ દ્વારા આજે સ્વચ્છતા જાગૃતિ અને ટ્રાફિક અવેરનેસ અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર માર્ટિના મેડમના માર્ગદર્શન હેઠળ આ રેલી કોલેજ કેમ્પસથી શરૂ કરી અંબિકા નિકેતન પસાર થઈ ફરી કોલેજ પર રતાવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં એનસીસી કેડર્સ જોડાયા હતા અને બેનર સાથે નારાઓ લગાવ્યા હતા રેલીનું નેતૃત્વ એસયુઓ અપૂર્વ રોહિત અને હની પટેલ દ્વારા એનસીસી ઓફિસર ડોક્ટર શુરભી સોની અને ડોક્ટર ભાવેશ બલદાણિયાના નિર્દેશ અનુસાર કરવામાં આવ્યું હતું કામે દિવાડિયા સલાબતપુરા વિસ્તારમાં આવેલ કુબેરજી માર્કેટમાં કાપડના ગોડાઉનમાં શુક્રવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી જો કે છ કલાકે ફાયર જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ કાબૂમાં લીધા બાદ આજે સવારે ફરી ત્યાં જ આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી દિવાળીના ગણતરીના દિવસો બાકી હોવાથી વિવિધ માર્કેટોમાં ખરીદવા માટે વ્યક્તિઓને ઘરાકીનો આખો દિવસ રહે છે તેવા સમયે સલાબતપુરા વિસ્તારમાં આવેલ કુબેરજી માર્કેટમાં મોટા ભાગની દુકાનો બંધ થઈ રહી હતી ત્યારે ત્યાં પહેલા માળે બંધ કાપડનું ગોડાઉનમાં માળિયામાં અચાનક આગ ફાટી નીકળી હતી ચોત ચોતામાં આગ ફેલાતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્યા હતા જેના લીધે માર્કેટમાં પારે અફરા તફડી સર્જાય હતી અને ભાગદોડ મચી જવા પામી હતી આગે ફાયર બ્રિગેડને જાણ થતાં માન દરવાજા ગાંચી શેરી નવસારી બજાર ડુંભાલ અને મજૂરા ગેટ ફાયર સ્ટેશન મળી પાંચ ફાયર સ્ટેશનમાંથી દસ થી બાર ફાયર ગાડી સાથે ફાયરનો કાફલો રવાના કરવામાં આવ્યો હતો જોકે ચીફ ફાયર ઓફિસર બસંતભાઈ પરીખના માર્ગદર્શન હેઠળ ફાયર ફાઇટિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી તે ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોવાથી દસ થી બાર ફાયર જવાનો ઓક્સિજન સિલિન્ડર સાથે આગ બુજાવવા ગોડાઉન માં જઈ અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો જોકે ફાયર જવાનોએ ભારે જહેમત બાદ ચાર કલાકે આગ કાબુમાં આવી હતી પરંતુ છ કલાકે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો દરમિયાન ફાયર અધિકારીઓએ ગોડાઉન માટે માલસમાન ખસેડવા માટે કહ્યું હતું બાદમાં આજે સવારે ફરી તે ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી જેના લીધે ધુમાડો નીકળવા માંડ્યો હતો જેથી માન દરવાજા ફાયર સ્ટેશનના અધિકારી અને ફાયર જવાનો ઘટના સ્થળે જે પાણીનો છટકાવ કરી થોડા સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો અને ત્યાંથી તાત્કાલિક માલસમાન ખાલી કરવા સૂચના આપી હતી જેથી ત્યાં કેટલીક દુકાનોના માલસામાન ખાલી થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવી હોવાનું ફાયરના સૂત્રોએ જણાવ્યું હતું પાટેના વિસ્તારમાં ભાજપના લઘુમતી મોરચાના આગેવાનને ધમકાવવા માટે માથાભારે એવા જુગારધામ ચલાવનાર બે ભાઈઓએ તલવારો સાથે આતંક મચાવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો માથાભારે ઈસમોના જુગારધામ પર પોલીસે દરોડા પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજ રોજ વધી રહ્યો છે અને સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે એક તરફ સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી ગુજરાતમાં ગૃહમંત્રી છે તેમ છતાં પણ સુરતમાં ગુનાઓનો ગ્રાફ વધી રહ્યો છે તો હવે ભાજપના જ કાર્યકરોને અસામાજિક તત્વો ધમકાવતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે સલાવતપુરા પોલીસ મથકની હદમાં આવતા ભાઠેના વિસ્તારની વાત છે ભાઠેના આવેલા પંચશીલ નગરમાં રહેતા માથા ભારે એવા શિવા ઉર્ફે શક્તિસિંહ ઝાલા અને તેનો ભાઈ રામ ઝાલા એ સુરત શહેર ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ અને ધારાસભ્ય સંગીતાબેન પાટિલના ખાસ કહેવાતા જમીન અંસારી ઉર્ફે જમીલ બિનિયાનીને ધમકાવ્યો હતો જમીલને તલવારો બતાવી શિવા અને તેના ભાઈ રામે ધમકાવી સ્થાનિક વિસ્તારમાં રીતસરનો આતંક મચાવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવીમાં માથાભારે ભાઈઓના હાથમાં તલવાર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે ત્યારે આ માથાભારે શિવા અને તેના ભાઈ રામ વિરુદ્ધ પોલીસ શું પગલાં લેશે તે હવે જોવું રહ્યું

વેટીકનમાં માં પોપ ફ્રાન્સિક સાથે પીએમ મોદીની મુલાકાત ભારત આવવા માટે આપ્યું આમંત્રણ આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પેલા એક વિરામ પ્રશાંત મહાસાગરમાં લાલ નિનાની સ્થિતિ સર્જાવાના કારણે ચાલુ વર્ષે ઠંડીમાં વધારો થશે ગુજરાત રાજસ્થાન પંજાબ હરિયાણા જેવા રાજ્યોમાં ત્રણ ચાર દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને પછી તબક્કાવાર ઠંડી વધતી જશે રાજ્યમાં હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ગાંધીનગરમાં છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાન નીચું રહેતા ઠંડીમાં વધારો થયો છે હવે અમદાવાદમાં પણ ઠંડા પવનનો શરૂ થવાથી ઠંડીમાં વધારો થયો છે નવેમ્બર મહિનાની અને દિવાળીની શરૂઆત થતાં પહેલાં જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે ઓક્ટોબરના અંતમાં ગરમી અને રાતે ઠંડી એમ બેવડી સિઝનનો અનુભવ સ્થાનિકો કરી રહ્યા છે રાજ્યમાં ઉત્તર પૂર્વ જિલ્લામાં વહેલી સવારથી રહ્યો છે શિયાળીની ગુલાબી ઠંડીમાં કરી રહ્યા છે વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે દેશના ગામડાઓમાં રોજગારી માટેની લાઈફલાઈન ગણાતી મનરેગા સ્થાનિકોને આપવામાં આવતા પૈસા જ બચ્યા નથી જેના પગલે આ આયોજન હેઠળ કામ કરતા શ્રમિકોની દિવાળી ફીકી પડી શકે છે દક્ષિણના એક અંગ્રેજી અખબાર અહેવાલ મુજબ કેન્દ્રની આ યોજના વર્તમાન વર્ષમાં પહેલા છ મહિનામાં જ ખતમ થઈ ગઈ છે જેના પગલે શ્રમિકોમાં ઓછામાં ઓછા એક મહિના સુધી સંકટનો સામનો કરવો પડશે કારણ કે હવે યોજના માટે પૈસા રહ્યા નથી અને તેના માટે વધારાનું બજેટ આગામી સંસદીય સત્ર મળશે ત્યારે જ ફાળવી શકાશે આ યોજના માટે વર્તમાન વર્ષમાં માત્ર તોતેર હજાર કરોડ રૂપિયા બજેટ ફાળવવામાં આવ્યું હતું કેન્દ્રનું કહેવું છે કે જો લોકડાઉન સમાપ્ત થશે અને યોજનાનું બજેટ ખતમ થશે તો વધારાનું બજેટ ફાળવવામાં આવશે ઓગણત્રીસ ઓક્ટોબર સુધીમાં યોજના હેઠળ થનાર પેમેન્ટનો આંકડો ઓગણસી કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો જેના કારણે યોજના પર સંકટ ઊભું થયું છે એકવીસ રાજ્યો પહેલાથી જ આ યોજનામાં માઇનસ બજેટ દેખાડી રહ્યા છે જી ટ્વેન્ટી બેઠક પહેલા ભારતમાં ક્લાઇમેટ ચેન્જના કારણે આ પ્રકારની તબાહી મચી શકે છે તેવી આગાહી કરતો એક અહેવાલ ચાલીસ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની પેનલે જાહેર કર્યો છે આ પેનલની આગાહી છે કે જો તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો તો બે હજાર છત્રીસથી બે હજાર સુધીના સમયગાળામાં હીટ વેવનો સમય પાંચ ગણો વધી જશે જો ગ્રીન હાઉસ એમિશન ઓછું રહ્યું અને તાપમાનમાં એક પોઈન્ટ પાંચ ડિગ્રીથી વધારો ના થયો તો હીટ વેવનો સમય દોઢ ગણો વધારો થશે આગાહી યુરો મેડિટેરિયન સેન્ટર ઓન ક્લાઇમેટ ચેન્જના રિપોર્ટમાં કરવામાં આવી છે આ અનુસાર ક્લાઇમેટ ચેન્જના કારણે ભારતમાં શેરડી ડાંગર ઘઉં અને બાજરાના ઉત્પાદનમાં ઘટાડો થશે ઉપરાંત બે હજાર પચાસ સુધીમાં ખેતી માટે પાણીની માંગમાં ઓગણત્રીસ ટકાનો વધારો થશે આમ પાણીના અભાવે ખેતીને નુકસાન થવાની શક્યતા છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે તાપમાન જો ચાર ટકા વધ્યું તો બે હજાર છત્રીસથી બે હજાર પાસઠ સુધીમાં ખેતીને અસર કરતા દુકાળમાં અડતાલીસ ટકાનો વધારો થશે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કરંટ એકાઉન્ટમાં નિયમોમાં ઢીલ આપી છે રિઝર્વ બેન્કના નવા નિયમો હેઠળ હવે એવા ઉદાર લેનારાઓને પણ કરંટ એકાઉન્ટ ખોલી શકાશે જેમણે બેન્કિંગ સિસ્ટમ પાસેથી ક્રેશ ક્રેડિટ અથવા તો ઓવરડ્રાફ્ટ દ્વારા ઋણ સુવિધા લીધી છે જો કે આના માટે શરત એ છે કે આ ઋણ પાંચ કરોડ રૂપિયાથી ઓછું હોવું જોઈએ રિઝર્વ બેંક ઇન્ડિયન બેંક એસોસિએશન અને અન્ય સ્ટોક હોલ્ડરો પાસેથી મળેલ સૂચના પછી નિયમોમાં આ ફેરફાર કર્યા છે આ પહેલા રિઝર્વ બેંકે લોનમાં છેતરપિંડીના કેસો ઘટાડવા માટે ઓગસ્ટ બે હજાર વીસમાં કરંટ ખાતામાં નિયમો કડક બનાવી દીધા હતા જેના હેઠળ બેંકોને બીજી બેંકમાંથી લોન લીધેલી હોય તેવા ગ્રાહકોના કરંટ એકાઉન્ટ ખોલવાની મનાઈ કરી હતી રિઝર્વ બેન્કે શુક્રવારે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે એવો નિર્ણય લેવાયો છે કે બેંક એવા કરજદારોને કરંટ એકાઉન્ટ ખોલી શકે છે જેણે બેન્કિંગ સિસ્ટમમાંથી એટલે કે બીજી બેંકમાંથી ક્રેશ ક્રેડિટ ઓવરડ્રાફ્ટમાં રૂપિયા પાંચમાં મળતી લોન સુવિધાનો લાભ લીધો હોય કરંટ એકાઉન્ટ ખોલવા પર અથવા બેન્કો દ્વારા સીસી ઓડી સુવિધાની જોગવાઈ પર કોઈ પ્રતિબંધ નથી જી ટ્વેન્ટી દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઇટાલી પહોંચેલા પીએમ મોદી આજે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા ગણાતા પોપ ફ્રાન્સિસને મળવા માટે વેટિકન સિટી પહોંચ્યા હતા પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત યાત્રાએ આવવા માટે આમંત્રણ આપ્યું છે તેમણે કહ્યું કે અમારી વચ્ચે દુનિયામાંથી ગરીબી નાબૂદી તેમજ ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે પીએમ મોદી અને પોપ ફ્રાન્સિસની મુલાકાત પર ભારતના ખ્રિસ્તી સમુદાયની પણ નજર હતી પીએમ મોદીએ વેટિકન સિટીના વિદેશ મંત્રી કાર્ડિનલ પિયેત્રો પારોલીન સાથે પણ મુલાકાત કરી હતી પીએમ મોદી એકત્રીસ ઓક્ટોબર સુધી ઇટાલીના પ્રવાસે છે તેમણે ઇટાલીના પીએમ મારિયો ડ્રેગીએ વેટીકન સિટીની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપ્યું હતું આજે સાંજે તેઓ જી ટવેન્ટી શેખર સંમેલનના સ્વાગત કાર્યક્રમ અને સામૂહિક ફોટોશૂટ કાર્યક્રમમાં ભાગ લેવાના છે હવે સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર આજથી શહેરની શાળાઓમાં વેકેશન એસટી વિભાગે પંદરસો એક્સ્ટ્રા બસોને લીલી ઝંડી આપી શહેરના થિયેટરો આજથી સો ટકા ક્ષમતા સાથે ખુલ્યા પાંડેસરામાં તસ્કરોએ ગેસ કટરથી એટીએમ કાપે એકત્રીસ લાખની કરી ચોરી સરથાણામાં સત્યા ટાયર્સમાં ભીષણ આગ છ સ્ટેશનની બાર ફાયરની ગાડીઓ દોડતી થઈ સાયણમાં ચોથા માળની ગેલેરીમાંથી બે વર્ષનું બાળક નીચે પટકાતા મોત લોખંડના સળિયા ચોરી કરવા જતા બે પકડી આપ્યો રિયા સમાચાર માત્ર બસ આટલું જ નવી ખબરો સાથે ફરી મળીશું નમસ્કાર